મહેસાણાના કડીમાં ભેખડ ધસતા થયેલી દુર્ઘટનાનો મામલો, જેમાં નવ શ્રમિકોના મૃત્યુ મામલે ફરિયાદ દાખલ થઈ છે. અને આ તરફ કડીના જાસલપુરની સ્ટેલ નોક્સ કંપનીમાં ઘટના બની હતી. કોન્ટ્રાક્ટર, એન્જિનિયર અને લેબર કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ થઈ છે. ત્રણેય સામે બેદરકારી રાખવાની ફરિયાદ કરાઈ છે. શ્રમિકોના મૃત્યુની શક્યતા હોવાનું જાણવા હોવા છતાં શ્રમિકોને ખાડામાં ચડતણ માટે ઉતાર્યા હતા અને આ દરમિયાન માટીની ભેખડ ધસી પડતા નવ શ્રમિકોના મૃત્યુ થયા હતા. બેદરકારી દાખવી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરવા હોવાની ફરિયાદ દાખલ કરાઈ છે. કોન્ટ્રાક્ટર જયેશભાઈ દોશી સામે ફરિયાદ થઈ છે. એન્જિનિયર કૌશિકભાઈ પરમાર સામે ફરિયાદ થઈ છે. તો લેબર કોન્ટ્રાક્ટર દિનેશભાઈ ભુરિયા સામે પણ ફરિયાદ નોંધાઈ છે. આ જે સ્ટીલની કંપની છે તેની અંદર સિવિલ વર્ક ચાલી રહ્યું હતું, જે દરમિયાનની અંદર સાઈડમાંથી જે ખાડાની અંદર કામ કરતા હતા તેની અંદર સાઈડથી માટી ધસી જતા આ લોકો દટાઈ ગયા હતા. સત્વરે જે રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવેલી હતી. ટોટલ 10 લોકો દટાયા હતા, તેમાંથી એક વ્યક્તિ છે એ જીવતો બહાર નીકળેલો છે અને બાકીના 9 વ્યક્તિઓ છે તેઓના મૃત્યુ થયેલા છે, જેમાં 2 સ્ત્રીઓ છે અને 7 પુરુષો છે.